नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में हूँ सेजल हसल पर आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण सात सब्जेक्ट इंग्लिश आपणे ज्यारे भणी रह्या छीए त्यारे सौ प्रथम कमेंट बॉक्स में तमे तमारी हाजरी नोंधावी दो। कमेंट बॉक्स में तमे तमारी हाजरी नोंधावी लीधी हशे। हवे जोईए एक्टिविटी थ्री, पेज नंबर थ्री उपर बधा विद्यार्थीओ पोतपोतानी टेक्स्टबुक ओपन करशे अने पेज नंबर थ्री उपर एक्टिविटी थ्री नी अंदर जोशे। एक्टिविटी थ्री तो जे रीड धीस वर्ड्स छे ए आपणे समझी लीधा छे, वाँची लीधा तमे अने तमे पण सांभळेला छे। हवे एने नीचे जे छे जो, हवे तमारा शिक्षक मेथी पकोड़ा वार्ता कहेशे ते सांभळो। ते वार्ता में उपर लखेला जे शब्द तमे सांभळो ते शब्द उपर एक्स नी निशानी करो। शिक्षक मित्रों माटे छे के मेथी पकोड़ा नी जे वार्ता छे ए रिविजन में आपेली छे, तो सौ प्रथम तमारे तमारू रिविजन ओपन करवानू रहेशे। रिविजन केटला पेज उपर छे ए कहू छू, जोजो। विद्यार्थी मित्रों, टेक्स्टबुक नी अंदर रिविजन तमने पेज नंबर 46 46 ઉપર આપેલું છે, જે મેથી પકોડા વાર્તા જે છે તમારી યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 3 માં જે કીધેલું છે તે મેથી પકોડા। ચાલો જોઈએ। સૌપ્રથમ જે આ મેથી પકોડા વાર્તા જે તમને આપેલી છે રિવિઝન ની અંદર, હવે આમ હું તમને એક વાર્તા કહું એને આધારે જેને લગતી જે સ્ટોરી છે આજે છે, તમે સાંભળેલી જ હશે બધાય આ વાર્તા કે એક गरीब व्यक्ति हुए छे, एनी पोते एक मरघी पाड़े छे। हवे मरघी पाड़े छे ने एटले ई मरघी जे छे ने ए दररोज एने सोनानुं ईंडुं आपे छे। हवे सोनानुं ईंडुं आपे छे एटले ई केवो बनी जाय छे, धीमे धीमे एकदम पैसादार बनी जाय छे। थोड़ोक टाइम माटे ए दररोज एना पासेथी सोनानुं ईंडुं मरघी पासेथी मेळवी अने पोते केवो बनी जाय छे, थोड़ोक टाइम थाय छे त्यां पैसादार व्यक्ति बनी जाय छे। हवे जोजो विद्यार्थी मित्रों के एने ए एटलो कंजूस बनी जाए छे, एनामां एटली लोभवृत्ति आवी जाए छे के पोते छे छे विचारे छे मन में। एक वार शुं विचारे छे तो केम विचारे छे के हवे आ हूँ दररोज आ मरघी एक ईंडू मने आपे सोनानुं अने हूँ बहार वेची आवुं अने पछी एमांथी मने पैसा मळे, तो हवे हूँ एवुं करुं तो के आ मरघीनुं पेट जे छे ई चीरी नाखुं, तो के एनी अंदर जेटला सोनाना ईंडा हशे बधा मारा थई जशे। हवे एवुं करे छे विद्यार्थी मित्र, तो तमे विचारी शकशो તમારી સમજણ શક્તિ પ્રમાણે કે હવે એવું કરે છે તો આગળ એને એક પણ ઈંડું મળશે સોનાનું? નહીં મળે ને, તો એની કંજૂસ વૃત્તિથી પોતે કંજૂસ થઈ ગયો, કારણ કે પોતે નાનો માણસ હતો એમાંથી પૈસાદાર વ્યક્તિ બન્યો ઈંડું સોનાનું આપતી હતી મરઘી એટલે। પણ એને શું કરવું જોઈતું હતું કે નિરાતે દરરોજ જ્યારે મરઘી એક એક ઈંડું આપે છે એ લઈ અને પોતે વેચવું હોત તો હજી એને મળે સોનાના ઈંડા, પણ એનામાં લોભ વૃત્તિ આવી ગઈ, એનામાં કંજૂસાઈ આવી ગઈ એવી કે એકારે હું બધું મેળવી લઉં, તો મરઘી જે છે એને મારી નાખે છે, પછી એને કાંઈ હાથમાં આવતું નથી અને છેલ્લે એને અફસોસ થાય છે। આમાં કાંઈક એને લગતી જ સ્ટોરી છે, પ્રોપરલી એવી નહીં પણ કંજૂસ વૃત્તિ દર્શાવેલી છે મેથી પકોડાની અંદર, કે કંજૂસ વૃત્તિવાળા વ્યક્તિ હોય ગમે એટલા પૈસાદાર વ્યક્તિ થાય, આ વ્યક્તિને એવું થયું ને કેટલો પૈસાદાર બની ગયો, તો હવે તો એને થોડીક થોડીક પેશન્ટ રાખવી પડે ને, ધીરજ રાખવી પડે કે હવે દરરોજ વન બાય વન એક દિવસે ઈંડું આપે તો એ વેચે, તો એ પૈસાદાર તો હવે હતો જ, તો એનામાં એવી કંજૂસ આવી આવી કે એકાયરે બધું લઈ લેવું, તો કંજૂસ વૃત્તિ પણ આવી લોભ વૃત્તિ પણ આવી। આમાં પણ એવું છે મેથી પકોડા વાર્તાની અંદર આપણે જોઈ, હું તમને અમુક સ્પેલિંગ પણ અહીં લખાવડાવીશ એટલે પછી તમે એનો છેલ્લે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખ્યાલ આવે સમજાય। જોઈએ, રીડ ધ સ્ટોરી, સ્ટોરીને વાંચો। કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ માઇઝર, જાણે લખું છું અમુક સ્પેલિંગ તમને, કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ માઇઝર,
રીચ એટલે શું થાય કે પૈસાદાર. માઇઝર એટલે કંજૂસ. ત્યાર પછી હી સ્પેન્ડ વેરી લિટલ મની. મની એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે પૈસા. હી એટ વેરી ચીપ ફૂડ. ચીપ એટલે સસ્તું. પહેલા પેરેગ્રાફ ના સ્પેલિંગ થયા ના આધારે આપણે જોઈએ પહેલો પેરેગ્રાફ. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ માઇઝર. કે કંજુસમલ નામનો વ્યક્તિ, એનું નામ જ કંજુસમલ હતું. તો કે કંજુસમલ નામનો જે વ્યક્તિ છે એ કેવો હતો? કે પૈસાદાર હતો, બટ પણ તે કેવો હતો? તો કે એકદમ કંજુસ હતો. પૈસાદાર હતો છતાં કેવો હતો? કંજુસ હતો. હી સ્પેન્ડ વેરી લિટલ મની. લિટલ એટલે સાવ થોડું, વેરી લિટલ સાવ થોડું એમ. સ્પેન્ડ એટલે વાપરવું એમ, વેડફવું એવું. તો કે એ જે એના પૈસા છે એ સાવ ઓછા વાપરતો. પૈસાદાર વ્યક્તિ હોય તો એની પાસે તો પુષ્કળ પૈસા હોય ને, તો એ વાપરવા જોઈએ ને, પણ એ વાપરતો નહીં. એ ઓછા રૂપિયા વાપરતો એમ, ઓછા પૈસા વાપરતો, સાવ ઓછા. હી એટ વેરી ચીપ ફૂડ. ફૂડ એટલે ખોરાક. કે એ શું ખાતો? કે જે સસ્તું ખોરાક બનતો હોય ને એ પોતે ખાતો. કંઈ જે કોસ્ટલી બનતું હોય, કંઈક નવીન વસ્તુ બનાવી, નો ડાઉટ તમે કંઈક સારી વસ્તુ બનાવો એટલે એ જે તમે રેગ્યુલર વસ્તુ ખાતા હોય એના કરતાં કેવી બને? થોડી સસ્તી મોંઘી પડે ને તમે બીજી કંઈક નવીન વસ્તુ બનાવો તો. તો જે આ જે કંજુસમલ વ્યક્તિ છે એ કેવો હતો? બહુ કંજુસ હતો. એટલો કંજુસ હતો, એની પાસે પૈસા હતા છતાં પણ એટલો કંજુસ હતો કે તે શું કરતો? સાવ સસ્તામાં સસ્તું પતતું હોય ને એવો ખોરાક તે ખાતો. બીજો પેરેગ્રાફ જોઈએ. His watchman lived in a hut near his gate. The watchman liked methi pakoda. So his wife made methi pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of methi pakoda. He liked it very much. Ama amuk spelling tame lakhadav, pachi samjha. A paragraph. Jo. હટ એટલે ચૂપડું. એવરી ડે એટલે કે દરરોજ. ત્યાર પછી પસાર થવું. સ્મેલ સુગંધ. લાઈક જોઈએ હવે બીજો પેરેગ્રાફ. હિઝ વોચમેન લાઈવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. નિયર એટલે પાસે, ગેટ એટલે ગેટ જે દરવાજો હોય તે. શું કે છે? હવે આ જે કંજુસમલ વ્યક્તિ હતો એનો વોચમેન જે હતો, પૈસાદાર હતો એટલે વોચમેન રાખેલો એના ઘરના ગેટની પાસે. તો જે વોચમેન હતો એ ક્યાં રહેતો હતો? તો કે એની ગેટની પાસે, એના માટે એક ઝૂંપડી બનાવેલી હતી, એમાં એ રહેતો હતો એનો વોચમેન. ધ વોચમેન લાઈક્ડ મેથી પકોડા. જોજો, જે આ વોચમેન છે એને શું ગમતું હતું ખાવું? તો કે મેથી પકોડા, મેથીના પકોડા ખાવા એને ગમતા હતા. સો તેથી હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. એવરી ડે એટલે શું લખાયું મેં તમને? તો કે દરરોજ. તેથી આ જે વોચમેન હતો એને મેથી પકોડા ભાવતા હતા વધારે, એટલા માટે એની પત્ની જે છે, વોચમેનની પત્ની, એ દરરોજ એના માટે શું બનાવી દેતી? તો કે મેથી પકોડા. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. હટ એટલે ઝૂંપડી, પાસ થવું એટલે કે પસાર થવું એની પાસેથી.
એક દિવસ આ જે કંજુસમલ વ્યક્તિ જે છે એ આ ચૂપડી પાસેથી પસાર થતો હોય છે. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સ્મેલ એટલે સુગંધ, મેથી પકોડાની સુગંધ એ લીએ છે. કોટ એટલે લેવી, એમ પકડવું, કેચ કરવું, નહીં અહીંયા નહીં પણ આમ કે સુગંધ લેવી. એમ શું કે છે, આ મેથી પકોડાની સુગંધ એવી આવતી હોય છે ઝૂંપડીમાંથી કે એને સ્મેલ આવે છે, સુગંધ આવે છે, કંઈક બને છે. હી લાઈક ઇટ વેરી મચ, એને આ સુગંધ ખૂબ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, એટલો પૈસાદાર વ્યક્તિ હતો છતાં એને ક્યારેય આવી વસ્તુ ખાધેલી નહીં, સામાન્ય મેથી પકોડા. અને ઓલો વ્યક્તિ જે છે, વોચમેન જે છે, એ તો એટલો પૈસાદાર પણ નથી, તો ઝૂંપડી મારી છે, છતાં એને મેથી પકોડા ખૂબ ભાવતા હોય છે. એની પત્ની એને દરરોજ બનાવી આપે છે. હવે એ ખાલી સુગંધ લે છે ને તો એને એમ ખૂબ જ આ સુગંધ ગમે છે મેથી પકોડાની. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. કન્ઝ્યુમર સેડ ટુ ધ વોચમેન, આઈ સ્મેલ સમથિંગ ગુડ. વોટ ઇઝ ઇટ? કંજુસમલ જે છે એ એના વોચમેનને કહે છે. શું કહે છે? આઈ સ્મેલ સમથિંગ ગુડ, તો કે મને કંઈક સારી એવી સ્મેલ આવે છે, કંઈક સારી સુગંધ આવે છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? કે જો શું કીધું અત્યાર સુધી, કે કંજુસમલ જે છે એકદમ પૈસાદાર હોય છે પણ કંજુસ હોય છે, નામ જ કંજુસમલ હોય છે. હવે એ એના પૈસા જે છે બધા વધારે વેડફતો નથી, અને જે ખાદ્ય ખોરાક કે જે કાંઈ ખાય છે એ કેવો ખાય છે? સસ્તો સાવ. હવે એની જે ગેટની આગળ ઝૂંપડી બાંધીને એનો વોચમેન રહેતો હોય છે, એને મેથી પકોડા ખૂબ ભાવતા હોય છે. હવે એની પત્ની જે છે એના માટે દરરોજ મેથી પકોડા બનાવે છે. એક દિવસ આ ભાઈ જે છે કંજુસમલ ભાઈ અહીંયાથી પસાર થાય છે, તો એની સુગંધ લઈ દીધી છે. એટલે એને પૂછે છે વોચમેન કે આજે મને આવી સરસ સ્મેલ આવી, સારી એવી સુગંધ આવી, એ શું છે? હવે વોચમેન કહે છે, જો ધ વોચમેન રિપ્લાઈડ, ઇટ ઇઝ મેથી પકોડા. એનો વોચમેન જે છે જવાબ આપે છે. રિપ્લાય આપો એટલે જવાબ આપો. એનો વોચમેન જવાબ આપે છે તો કે આ શું છે? તો કે મેથી પકોડાની સ્મેલ છે. કન્ઝ્યુમર સેડ, પ્લીઝ કુક ઇટ એવરી ડે. કુક એટલે આના પેરેગ્રાફ લખાવું છું, આના સોરી આના સ્પેલિંગ લખાવું છું, પછી આ પેરેગ્રાફ સમજાવું. કુક બનાવી અહીંયા આવ્યું. મેક એટલે બનાવવું. હવે મેક નું ભૂતકાળ તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, MADE ભૂતકાળ આપેલું છે. જોઈએ શું કે છે. કંજુસમલ સેટ, કંજુસમલ એને એમ કે છે વોચમેન ને, પ્લીઝ કુક ઇટ એવરી ડે, તો કે તમે આ જે મેથી પકોડા છે ને દરરોજ બનાવજો. શું કામ? તો કે આઈ લાઈક ઇટ સ્મેલ, તો કે મને એની સુગંધ ખૂબ ગમી. શો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. હવે એના માલિકે એને એમ કીધું કે તમે દરરોજ આ મેથી પકોડા બનાવજો, તો હવે એના માલિક નહીં, ના પાડી શકે નહીં. એટલે આ જે વોચમેનની પત્ની જે છે એ દરરોજ એના એને સુગંધ લેવા માટે આ જે કંજુસમલ છે એને દરરોજ શું બનાવતી? મેથી પકોડા બનાવતી. One day they went to Kanjusmal and said, sir, you like the smell of methi pakoda, so we cook it every day, but methi pakoda is not cheap. We spend a lot of money and oil and besan. Please help us with some money. Ama amuk spelling aave chhe lakhau chu pachi samjha. મની એટલે શું થાય? તો કે પૈસા. ઓઇલ તેલ. બેસણ એટલે આમ તો બેસણ જ થાય, તો લોટ, ચણાનો લોટ. બેસન એટલે ચણાનો લોટ, એમાંથી બને ને પકોડા. હેલ્પ મદદ કરવી. જો શું કે છે. વન ડે ધે વેન્ટ ટુ કન્ઝ્યુમર એન્ડ સેડ. હવે
દરરોજ આ કંજૂસમાં લઈ કીધું એટલે દરરોજ શું બનાવતી એની પત્ની મેથી પકોડા. હવે એક દિવસ આ બંને જે છે એ કંજૂસમલ પાસે જાય છે અને કહે છે, સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. તો કે તમને મેથી પકોડાની સ્મેલ ગમે છે. શો તેથી વી કુક ઇટ એવરી ડે, તેથી અમે દરરોજ, તમે કીધું છે એટલા માટે અમે દરરોજ શું બનાવીએ છીએ, મેથી પકોડા બનાવીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. ચીપ એટલે શું લખાયું મેં તમને, તો કે સસ્તું. પણ કે મેથી પકોડા કાંઈ સસ્તા બનતા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની એન્ડ ઓઇલ એન્ડ બેસન. અમારે આ મેથી પકોડા બનાવવા માટે ઘણા બધા લોટનો ઉપયોગ થાય છે, એમાં ઘણું બધું તેલ વપરાય છે અને ઘણા બધા પૈસા પણ એમાં વેડફાઈ જાય છે. કારણ કે દરરોજ નવીન નવીન વસ્તુ બનાવી તો એમાં જે રેગ્યુલર તમે રૂટીન જે કાંઈ ખાદ્ય ખોરાક ખાતા હોય એના કરતાં ખર્ચો કેવો થઈ જાય, વધી જ જાય. તો બધાને ખબર જ હશે દરરોજ હારું હારું બનાવી હાંજે જમવાનું, તો એ આપણે ખાવાના ખોરાકનો ખર્ચો શું થાય, વધી જાય. કારણ કે કંઈક નવીન વસ્તુ બનાવો એટલે એમાં એક વસ્તુ વિનાય ન ચાલે, બધી વસ્તુ એમાં તમારે નાખવી જ પડે ત્યારે જ સારી વસ્તુ બને. તો મેથી પકોડા એ બનાવવા દરરોજ બનાવે રેગ્યુલર, તો એનો ખર્ચો એને વધી જાય ને. એક તો બિચારાને શું હતું, વોચમેન તરીકે તો ચૂપડીમાં રહેતો હતો અને એટલો બધા પૈસા ખર્ચવા એફોર્ડ ન કરી શકે તે, એટલા માટે એ શું કહે છે, કહેવા જાય છે કે તમે અમને કીધું હતું કે દરરોજ મેથી પકોડા બનાવો, મારા સ્મેલ એને ગમે છે, તો અમે બનાવી છીએ. પણ એના માટે અમારે શું શું વપરાય છે, ઘણું બધું તેલ વપરાય જાય છે, ઘણો બધો ચણાનો લોટ વપરાય જાય છે અને ઘણા બધા પૈસા પણ વેડફાઈ જાય છે. તો શું કહે છે, જો પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. એટલે આ બંને જે પતિ પત્ની છે, વોચમેન ને એની પત્ની, બંને એમ કહે છે કે કૃપા કરીને અમને થોડુંક પૈસાની મદદ કરો. એમ બનાવી અમે દરરોજ બનાવવાની ના નથી પડતો, જો કે અમે બનાવી, પણ તમે અમને થોડાક પૈસાની મદદ કરો તો અમે દરરોજ બનાવી, નહીતર અમારી પાસે ઘણા એટલા બધા પૈસા છે નહીં. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. હી ટુક સમ સિલ્વર કોઈન એન્ડ ડ્રોપેડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. ધેન ધ માઇઝર કમ આઉટ એન્ડ સેડ, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઈન. જોવાના સ્પેલિંગ લખાવ પછી સમજો. ઇનસાઇડ અંદરની બાજુ, શટ બંધ કરવું, ડોર એટલે દરવાજો. સિલ્વર ચાંદીના કોઈન, સિક્કા સાંભળવું, સાઉન્ડ અવાજ. જો કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. હવે કંજુસમલ ને આ વાત કરે છે બંને પતિ પત્ની, વોચમેન ને એની પત્ની, કે અમારે આના આ મેથી પકોડા બનાવવા માટે ઘણા બધા પૈસા વેડફાઈ જાય છે, તો અમને થોડાક પૈસાની મદદ કરો. તો શું કરે છે કંજુસમલ? કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજુસમલ છે એના ઘરે જાય છે, ઘરની અંદર વયો જાય છે અને દરવાજો બંધ કરી દે છે. હી ટુક સમ સિલ્વર કોઈન્સ એન્ડ ડ્રોપેડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. હવે તે શું કરે છે, દરવાજો બંધ કરી દે છે અને એની પાસે જે ચાંદીના સિક્કાઓ હતા તો એ ચાંદીના સિક્કા લીએ છે અને ફેંકવું, ડ્રોપ એટલે નીચે નાખવું, ફ્લોર એટલે તળિયા ઉપર એક પછી એક, વન બાય વન. એટલે હવે પોતે હાથમાં સિક્કા લે છે અને તળિયા ઉપર એક પછી એક આમ ફેંકે છે, નાખે છે ઘરની અંદર, દરવાજો બંધ કરી દીધો છે.
Then the miser come out and said, પછી આ જે કંજૂસ છે એ બાણે બહાર આવે છે ઘરની અને કહે છે, શું કહે છે જો, did you hear the sound of the silver coin? પ્રશ્ન પૂછે આ બેન વોચમેન ને એની પત્નીને, શું? તો કે તમે જે આ કોઈનનો અવાજ આવ્યો એને શું કર્યું? કે સિલ્વર કોઈન લીધા, ચાંદીના સિક્કા લીધા હાથમાં, અને શું કર્યું? જમીન ઉપર એક પછી એક આમ ફેંક્યા. એટલે શું આવ્યું એનો અવાજ? જે સિક્કા ફેંકીએ એટલે એનો અવાજ આવે, તો અવાજ આવે છે. એટલે શું કહે છે? તો કે ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઈન? તો કે આજે ચાંદીના સિક્કા છે એનો અવાજ તમે સાંભળ્યો કે? એટલે બંને પત્ની પત્ની શું કહેશે જોજો. યસ સર વી ડીડ, ધે સેડ. હવે બંનેને સાંભળ્યો અવાજ, એટલે તો એ હાથ પાડવાનો, એટલે શું કહે છે કે હા સર અમે અવાજ સાંભળ્યો. ડીડ યુ એન્જોય ઇટ? તો કે તમને આ અવાજ સાંભળવો ગમ્યો કે? કંજુસ મળે એવું પૂછે. યસ સર વેરી મચ. તો કે હા અમને આ અવાજ ખૂબ જ ગમ્યો એમ. ધ માઇઝર સેડ, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા, યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. ધેટ ઇઝ ધ ડીલ. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. જો શું કહે છે, કેટલો કંજુસ છે આ વ્યક્તિ. જો એ આ છેલ્લે તમને ખ્યાલ ખબર પડી જશે શું કહે છે. ધ માઇઝર સેડ, હવે એ બંને પતિ પત્ની પૂછે છે કે કોઈને વન બાય વન ડ્રોપ કરે છે ઓલા ફ્લોર ઉપર, એટલે અવાજ આવે છે બહાર આવે છે, પૂછે છે. તો કે તમને આ અવાજ ગમ્યો? એટલે બંને પતિ પત્ની હા પડે છે. શું કે છે? ધ માઇઝર સેડ, આ કંજુસ બોલે છે, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. હવે શું કહે છે કે હું માત્ર તમારા જે મેથી પકોડા તમે બનાવો છો એની સ્મેલનો જ આનંદ માણું છું. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની, કે તમે મારા જે પૈસા છે એનો ખખડવાનો અવાજ સાંભળો. કે હું શું કરું છું? કે માત્ર તમારા મેથી પકોડાની સ્મેલ જ લઉં છું. તો તમારે શું કરવાનું છે? માત્ર કે મારા પૈસા ખખડવાનો અવાજ સાંભળવાનો છે. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. મેં તમને ક્યારે એમાં નહીં કહું કે મને મેથી પકોડા ખાવા માટે આપો. એન્ડ અને યુ ડોન્ટ આસ્ક ફોર માય મની, અને તમારે મને ક્યારે એમ નહીં કહેવાનું કે તમે મને પૈસા આપો. એમ પૈસાનો અવાજ સાંભળી લેવાનો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કેટલો કંજુસ કહેવાય આ વ્યક્તિ. કે એનો વોચમેન છે એ બિચારો ગરીબ છે, પુઅર છે, અને પોતે તો પૈસાદાર છે, છતાં એને મેથી પકોડા બનાવડાવે છે દરરોજ, ને એને પૈસા નથી આપવા. પૈસા આપવો શું કે છે? હું તો કે માત્ર સ્મેલ જ લઉં છું તમારા મેથી પકોડાની. હવે તમારે જો મારા પૈસા નહીં મળે, તમારે માત્ર મારા પૈસાનો અવાજ જ સાંભળવા મળશે તમને, એવું કહે છે બંને વ્યક્તિને વોચમેનને. વિચાર કરો આ વ્યક્તિ કેટલો કંજુસ. ધેટ ઇઝ ડીલ. તો કે આ આપણા બંને વચ્ચે ડીલ થાય છે. નાવ ગો હવે જાઓ હવે એન્ડ પ્રિપેર મેથી પકોડા, હવે જા અને જઈને મેથી પકોડાની તૈયારી કરો. આ થઈ આપણી વાર્તા જે યુનિટ 1ની અંદર આપેલી છે તમને, એક્ટિવિટી 3ની અંદર મેથી પકોડા. વિદ્યાર્થી મિત્રો એક મિનિટ માટે હું સાઈડમાં ઊભી છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકશો, એટલે કે તમે આ પછી સ્પેલિંગ લખી શકો. હવે જોઈએ આગળ એક્ટિવિટી. બધા વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે એક્ટિવિટી 3 તો આપણે સમજી લીધી. હવે પેજ નંબર 4 ટેક્સ્ટબુકની અંદર ઓપન કરજો, ખોલજો. જોઈ એક્ટિવિટી 4. શું કે છે? સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. સોહન નામનો એક છોકરો છે, એને એને જીવનની અંદર એને લાઈફની અંદર જે કાંઈ ઘટના બનતી હોય ને એના ચિત્ર દોરવાનો શોખ હોય. હોય ને બધાને અલગ અલગ શોખ હોય, તો એને આવો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. હવે એને એના ડાયરીના પાના જે છે, પેજ છે એની અંદર જે દિવસે જે કાંઈ કર્યું છે, ઘટના બની, એનું ચિત્ર એ દોર્યું છે, એના વાક્યો પણ લખ્યા છે, એ તમારે જોવાનું છે. જો પેલું છે 6/1/2012 ફ્રાઈડે. કઈ તારીખ ને વાર ને બધું લખેલું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અમુક વ્યક્તિઓ એવા હોય છે કે એને પોતાની પર્સનલ ડાયરી લખવાનો શોખ હોય છે. એ એક શોખ હોય એક પ્રકારનો ઘણા વ્યક્તિની, કે તારીખ વાઇઝ કે આ તારીખે મેં આ આ કામ કર્યું, આટલું આટલું કામ કર્યું, ટોટલી કામ.
અમુક વ્યક્તિને એવી હેબિટ હોય તો આને પણ એવી હેબિટ હતી. એટલે તારીખ સહિત તારીખ ને વાર ને બધું લખેલું છે. જો 6 તારીખ અને કયો વાર છે? ફ્રાઈડે, શુક્રવારનો વાર છે. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. ત્યારે કઈ તારીખ હતી? તો કે 6 જાન્યુઆરી 2012 નો સમય હતો. ઇટ વોઝ માય બર્થડે, એટલે એની બર્થ ડેટ કઈ થઈ? તો કે 6 જાન્યુઆરી 2012 એની બર્થ ડેટ છે. તો કે એ મારો જન્મદિવસ હતો ત્યારે. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. હવે તે દિવસે મારા પિતાએ મારા માટે શું ખરીદ્યું હતું? જો આ યાદગાર પડ થઈને વિદ્યાર્થી મિત્રોને લખેલું છે એટલે છેલ્લે સુધી યાદ રહેશે કે મારો બર્થડે હતો. કેટલી તારીખે? 6 જાન્યુઆરી એનો બર્થડે છે. પણ વર્ષ કયું છે? તો કે 2012 ની અંદર મારા પિતાએ મારા બર્થડેમાં મને શું ગિફ્ટ આપી હતી? તો કે એક સાયકલ ગિફ્ટ આપે. ચિત્ર પણ દોરેલું છે, જોઈને સાયકલ ઉપર પોતે જતો હોય દેવું. એટલે આ એને યાદ રહી જાય એટલા માટે પોતે આ ડાયરીમાં પાના લખે છે, મોહનને બધું સંભળાવે છે. બીજું પેજ છે એમાં આપેલું છે 11/2/2012 સેટરડે. હવે કે 11/2/2012 અને સેટરડે છે. હવે આ તારીખે અને આ વારે પોતે શું કામ કરે છે એ જોઈએ. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. હવે 11/2/2012 અને સેટરડેના રોજ કે શનિવારના રોજ એ શું કરે છે? તો કે એક સાયકલ રેસમાં ભાગ લે છે. જો સાયકલ રેસ દોરેલી છે, સાયકલ ચલાવતા હોય, બે પાછળથી ચીયર અપ કરતા વ્યક્તિ પણ બતાવ્યા છે. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, અને મને એમાં કેટલું ઇનામ મળ્યું છે? બીજા નંબરનું ઇનામ મળ્યું. સેકન્ડ એટલે બીજું ઇનામ મળ્યું છે. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, અને જે ટ્રોફી પોતે ચિત્ર બાંધોરીને બતાવે છે એ ટ્રોફી પણ હું જીત્યો છું. ત્યાર પછીનું પેજ છે 4/5/2012 ફ્રાઈડે. 4 તારીખ, 5મો મહિનો 2012 અને શુક્રવારનો સમય છે. લુક એટ ધીસ પિક્ચર, ચિત્ર જુઓ. બધાને એમ કે ચિત્ર જુઓ એટલે તમને ખબર પડી જાય કે હોસ્પિટલનું ચિત્ર તમને બતાવેલું છે. ધીસ ઇઝ FSG હોસ્પિટલ, અને આ ચિત્રમાં જે મેં બતાવ્યું છે કઈ હોસ્પિટલ છે? તો કે FSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ, તો કે શું થયું હતું? મારું એક્સિડન્ટ થયું હતું. દેખાય છે કે પોતે બેડ ઉપર સૂતો હોય છે તેવું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ, તો કે 3 દિવસ માટે હું ત્યારે હોસ્પિટલમાં રહ્યો હતો. આ બધા અમુક એવા ઇન્સિડન્ટ છે જે બનાવો પોતે પોતાની ડાયરીની અંદર લખેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણાને એવી હેબિટ હોય છે, તમારે પણ જો હેબિટ હોય, આદત હોય, તો આ લોકડાઉન પછીનું જે કાંઈ છે એ લખવું સારી બાબત છે. યાદગારી માટે સારી બાબત છે. ઘણા વ્યક્તિઓ લખતા હોય છે. જો લખતા હોય તો જ્યારે સ્કૂલ ખુલે આવો ત્યારે મને બતાવજો. હવે આ થઈ એક્ટિવિટી 4. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 જે છે આપણા નેક્સ્ટ વિડીયાની અંદર જોશું, જે આપણો વિડીયો લાઈવ આવશે એની અંદર. કહેવાનું એ કે જેની પાસે ટેક્સ્ટ બુક છે એને જે આટલું બધું મેં આગળ પુરાવડાવ્યું છે, અત્યારે આ લખાવડાવ્યું છે, આ તો રફબુકમાં લખવાનું છે, જે સ્પેલિંગ લખાવડાવ્યા છે એ, અને આની અંદર ટેક્સ્ટમાં લખાવ્યું છે, બધું લખીને જ આવવાનું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે બોલાવી તમને ત્યારે એ બધું લખેલું જોઈ. થેન્ક યુ.